વડોદરાના રાજમાર્ગો પર આન બાન અને શાનથી શિવજી કી સવારી નીકળી છે, જે રાજમાર્ગો પર ઠેર ઠેર પુષ્પ વર્ષા સાથે વધાવી લેવામાં આવી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારી પ્રસ્થાન કરાવાઈ, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં આજે શિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રતિવર્ષની જેમ શિવરાત્રી પર્વ નિમિત્તે આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરાયું હતું. મહત્વની બાબત તો એ છે કે દર વર્ષની જેમ સત્યમ શિવમ સુંદરમ સમિતિની બીજી પેઢી, જેનું સુકાન આ વર્ષે મયંક પટેલને સોંપવામાં આવ્યું છે, તેમના નેતૃત્વમાં આજે 3:30 થી 4 વાગ્યાના અરસામાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે યાત્રા ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ ખંડેરાવ માર્કેટથી દાંડિયા બજાર થઈ સુરસાગર ખાતે પહોંચી હતી, જ્યાં સાંજે 7:15 આગેવાનો ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં શિવજીની મહાઆરતી યોજાઈ હશે. ત્યારબાદ આ શોભાયાત્રા ગાંધીનગર ગૃહથી અમદાવાદી પોર્ટ થઈ કોઠી સંપન્ન થશે. મોટી સંખ્યામાં ડીજે સિસ્ટમ સાથે શિવભક્તો ધજા પતાકા સાથે શિવજી કી સવારીમાં જોડાયા હતા. વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણું વડોદરા શહેર, જે ધર્મ ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિને અકબંધ રાખી અને દરેકે દરેક તહેવાર હોય, પછી એ કોઈ પણ ધર્મનો તહેવાર હોય, સૌ સાથે મળીને હળીમળીને ઉજવતા હોય છે, ત્યારે આજે શિવરાત્રિના પવિત્ર પાવન અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી, કે જેમાં ભગવાન શિવનો સમગ્ર પરિવાર શહેરની નગરચર્યાએ નીકળે છે અને પ્રત્યેક ભાવિક ભક્તોને તેના ઘર આંગણે જઈ અને પોતે દર્શન આપે એવા શિવ પરિવારની આ શિવજી કી સવારીનું રથનું અહીં પ્રસ્થાન થવાનું છે, ત્યારે અહીંયા આખું વડોદરા શહેર કહી શકીએ કે ઉમટી ગયું છે અને ભગવાન શિવની ભક્તિમાં લયલીન થઈ અને સૌ આ શિવ સવારીમાં જોડાવા માટે અહીં ઉપસ્થિત થયા છે.